નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. 23 માર્ચ શહીદ દિન. શહીદ દિન એટલે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા ક્રાંતિકારીઓને જે ફાંસીના માચડે ચડાવવામાં આવેલો એ દિવસ એટલે કે 23 માર્ચ, જેને આપણે શહીદ દિન તરીકે ઉજવીએ છીએ. તો મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વિશેની વિગતવાર માહિતી આપણે મેળવીશું. વાત કરીએ ભગતસિંહનું જીવન, તો ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 રોજ થયો હતો. એમનું જન્મસ્થળ છે બંગા, લાયલપુર, જે પંજાબમાં આવેલું છે. એમના પિતાનું નામ છે કિશનસિંહ, એમની માતાનું નામ છે વિદ્યાવતી, અને તેઓ વ્યવસાયે ખેડૂત હતા. મિત્રો, ભગતસિંહના ખાસ કરીને જે ક્રાંતિકારી જે એમના જે સૂત્રો છે તો એ ખૂબ જ જાણીતા છે. એમાંથી જાણીતું નારો ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, જે કોણે આપેલો છે તો ભગતસિંહે આપેલો છે. કારણ કે ઘણીવાર આપણાથી ચંદ્રશેખર આઝાદમાં ટીક થઈ જતું હોય છે, એટલા માટે ભગતસિંહે આપેલો નારો છે ઇન્કલાબ જિંદાબાદ. આ સિવાય સામ્રાજ્યવાદ કા નાશ હો, દુનિયા કે મજદૂરો એક હો, અને દિલ સે નિકલેગી ના મરકર ભી વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુએ વતન આવેગી. તો આ ખૂબ જ મહત્વના એમના સૂત્રો કે નારા જે ભગતસિંહે આપેલા હતા. ભગતસિંહનું પ્રાથમિક શિક્ષણ બંગાળમાં થયું હતું. તેઓ લાહોરની DAV સ્કૂલમાં ભણ્યા હતા. અભ્યાસ દરમિયાન તેમના જીવન પર ભાઈ પરમાનંદ અને જયચંદ વિદ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષકનો એમના ઉપર ખૂબ જ ઊંડો પ્રભાવ પડ્યો હતો. ભગતસિંહ શરૂઆતમાં કોંગ્રેસમાં જોડાયા હતા, પણ અમુક કારણોસર તેમણે તેનો આ ત્યાગ કર્યો હતો. ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી, તે પછી તેઓ રાષ્ટ્રીય સેવામાં જોડાઈ ગયા હતા. તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્ય બન્યા અને આગળના સમયમાં મહામંત્રી પણ બન્યા હતા. તો કયા એસોસિએશનના તે સભ્ય બન્યા હતા એવો કદાચ પરીક્ષામાં પ્રશ્ન બની શકે છે. હવે તો હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્ય બન્યા હતા, કે જેઓ આગળથી મહામંત્રી પણ બન્યા. ઈસવીસન 1925 નવજીવન ભારત સભાની સ્થાપના કરી, જેથી તેમને સુખદેવ, યશપાલ, ભગવતીચરણ વોહરા, ચંદ્રશેખર આઝાદ, યતીન્દ્રનાથ દાસ જેવા વિવિધ ક્રાંતિકારીઓનો ભેટો થયો. તેઓ યતીન્દ્રદાસ પાસે બોમ્બ બનાવતા શીખ્યા અને 1926 દશેરાના દિવસે એક બોમ્બ ફેંક્યો, જેમાં તેમની ધરપકડ કરવામાં આવી, પણ ભગતસિંહ વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા હોવાથી તેઓ છૂટી ગયા હતા. ભગતસિંહે માર્ક્સવાદ, સમાજવાદ, સોવિયત સંઘની તથા અન્ય મોટી ક્રાંતિઓ વિશે ઊંડો અભ્યાસ કર્યો હતો અને તેઓ તેમના સાથીઓને પણ વાંચન માટે આગ્રહ કરતા હતા. તેમના પિતા કિશનસિંહ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું છે એ વાત જાણી તેઓ લાહોરથી નાસી છૂટ્યા હતા અને ગુપ્ત વેશે દિલ્હીમાં જઈને રહ્યા હતા. થોડાક સમય બાદ કાનપુર ગયા અને ત્યાં અર્જુન અને પ્રતાપ નામના સામયિકોમાં લેખો લખીને પોતે પોતાનું ગુજરાન ચલાવ્યું હતું. ભગતસિંહ જ્યારે લગભગ 12 વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો, અને આ વાતની જાણ થતાં ભગતસિંહ 12 કિલોમીટર પગે ચાલી અને જલિયાવાલા બાગ પહોંચ્યા હતા. અસહકાર ચળવળ એ વર્ષો સુધી ચાલી હતી. આ ભારતીય સ્વતંત્ર સંગ્રામનો મહત્વનો તબક્કો હતો. આ ચળવળ 1920 શરૂ થઈ અને 1922 સુધી મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલી હતી. એટલે ખાસ યાદ રાખજો, અસહકાર ચળવળ છે એ કોના નેતૃત્વ હેઠળ ચાલી હતી, તો મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલી હતી. અને એમની શરૂઆત ક્યારે થઈ હતી તો 1920, અને ક્યાં સુધી તો 1922 સુધી. 1928 સાયમન કમિશનના બહિષ્કાર માટે ભયાનક પ્રદર્શન થયા હતા, અને આની અંદર ભાગ લેનાર પર અંગ્રેજ સરકારે લાઠીચાર્જની અંદર લાલા લજપતરાયને ઘાયલ કર્યા હતા. થોડાક સમય પછી આ લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું, અને લાલા લજપતરાયનું મૃત્યુ થતાં ભગતસિંહ ખૂબ જ ક્રોધિત થયા હતા અને તેમના સાથીઓ સાથે મળી અંગ્રેજ અધિકારી સાન્ડર્સને મારવાનું એમણે કાવતરું ઘડી કાઢ્યું હતું. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ અને તેમના સાથીદારોએ આ અધિકારીને એટલે કે સાન્ડર્સને 17 ડિસેમ્બર 1928 રોજ ઠાર કર્યો હતો. ખાસ યાદ રાખજો, સાન્ડર્સની હત્યા ક્યારે કરેલી હતી? 17 ડિસેમ્બર 1928 રોજ. તે પછી ભગતસિંહે 8 એપ્રિલ 1929 ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો, અને આ બોમ્બ ફેંકી
અને નાસી જવાને બદલે તે ત્યાં જ ઊભા રહી ગયા અને ત્યાર પછી તે પકડાઈ ગયા એમના સાથીઓ સાથે અને તેમના પર આ કેસ મુકદ્દમો ચાલ્યો હતો. 7 ઓક્ટોબરે 1930ના ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. 1931માં નક્કી થયા મુજબ 24 માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી, પણ સમગ્ર દેશમાં એમની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલા. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલાં એટલે કે 23 માર્ચના સાંજે ત્રણેયને અચાનક ફાંસીના માચડે લટકાવી દીધા હતા અને ફાંસી પછી ચૂપચાપ ઉતાવળે સતલજ નદીના કિનારે હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા. વાત કરીએ સુખદેવ થાપરની. સુખદેવ થાપરનો જન્મ 15 મે 1907ના રોજ લુધિયાણાના નાહરા મોહલ્લામાં થયો હતો. સુખદેવ થાપરના પિતાનું મૃત્યુ બાદ સુખદેવ થાપર તેમના કાકા લાલા અચિંત રામેને ત્યાં રહેતા હતા અને અચિંત રામે તેમને મોટો કર્યો હતો. બ્રિટનનું વસાહતી શાસન ભારત પર પ્રગટ થતું હતું તે યુવાન યુવક ક્રૂર અત્યાચારના સાક્ષી બન્યો હતો. સુખદેવે લાહોરની રાષ્ટ્રીય કોલેજમાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ મેળવ્યું હતું અને તેમણે ભારતના ભૂતકાળને જોવા માટે વર્તમાનનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને વિશ્વભરમાં થતી ક્રાંતિકારી હલચલની એમણે તપાસ કરી હતી. તેની લાલા લજપતરાય દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. યુગલોને સ્વાતંત્ર્ય સંઘર્ષમાં જોડવા, એક બુદ્ધિગમ્ય વૈજ્ઞાનિક વલણ વિકસાવવા અને સમાજવાદ અને અસ્પૃશ્યતાના સામાજિક દુષ્ટતાને સમાપ્ત કરવાના ઉદ્દેશ સાથે એમના મિત્રોના જૂથે નવજવાન ભારત સભાની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખજો મિત્રો, કઈ સભાની સ્થાપના કરી હતી? તો નવજવાન ભારત સભાની સ્થાપના કરી હતી. તેમણે ઘણી બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. વાત કરીએ શિવરામ રાજગુરુ. તો 24 ઓગસ્ટ 1908ના રોજ જન્મેલા શિવરામ હરિ રાજગુરુ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ખેડમાં મધ્યમ વર્ગમાં પરિવારમાં એ જન્મ્યા હતા. સુખદેવની જેમ બ્રિટિશ રાજે સતત ભારત પર શાસન ચલાવતા અન્યાય અને શોષણના તેઓ પણ સાક્ષી બન્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય માટે તેમની લડાઈમાં ક્રાંતિકારીઓ સાથે જોડાવા માટે તેમનામાં આ અનુભવો ઉદ્ભવ્યા. ચંદ્રશેખર આઝાદના આજ્ઞા શબ્દો હતા કે ભારત માટે હિંમત અને ઊંડો પ્રેમ જોઈ. તો ખાસ કરીને રાજગુરુની કલ્પનાએ એમને પકડી લીધા અને હિન્દુસ્તાન સમાજવાદી રિપબ્લિકન આર્મી એટલે કે HSRA, હિન્દુસ્તાન સમાજવાદી રિપબ્લિકન આર્મીમાં તેઓ જોડાઈ ગયા હતા. મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીશું. જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો કે જેથી કરીને 23 માર્ચ જે શહીદ દિન તરીકે આપણે ઉજવીએ છીએ, ભગતસિંહ રાજગુરુને જે ફાંસી આપવામાં આવી છે તો એમના વિશેની એક આપણે જાણ થાય એટલા માટે. જય હિન્દ, જય ભારત.